નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગણિત પ્રકરણ આઠ દશક અને એકમ આ પ્રકરણમાં આપણે એકમ અને દશક કોને કહેવાય તેના વિશે શીખવાનું છે મને મદદ કરો કાકા હું અઢાર રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું મારી પાસે ફક્ત દસ રૂપિયાની કેટલીક નોટ અને એક રૂપિયાના સિક્કા છે મારે તમને કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ હવે એવું પૂછે છે કે મારી પાસે અઢાર રૂપિયા છે તો મારે તમને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડશે તો અઢાર રૂપિયા એટલે દસ રૂપિયાની એક નોટ અને એક રૂપિયાના આઠ સિક્કા પાંત્રીસ રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે હવે એવું કહે છે કે પાંત્રીસ રૂપિયા ચૂકવવા માટે કેટલી નોટ જોઈએ અને કેટલા સિક્કાની જરૂર પડશે તો એવો જવાબ આપે છે તું મને દસ રૂપિયાની ત્રણ નોટ અને એક રૂપિયાના પાંચ સિક્કા આપ સારું કાકા તો અરે મને ક મને કહે તો તારે કેટલી પેન્સિલ જોઈએ છે એક પણ નહીં મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર તમે કાકાની મદદ વગર આ કરી શકો આ વસ્તુઓ માટે દસ રૂપિયાની નોટ અને એક રૂપિયાના કેટલા સિક્કા આપશો તે દોરો હવે અહીં વસ્તુઓ આપેલી છે અને તેની કિંમત કેટલી છે તે ચૂકવવા માટે દસ રૂપિયાની દસ રૂપિયાની નોટ કેટલી જોઈશે અને એક રૂપિયાના કેટલા સિક્કા જોઈશે તે અહીં દોરવાનું છે અથવા તો લખવાનું છે તો અહીં જે પુસ્તકનું ચિત્ર આપેલું છે તો તે પુસ્તકની કિંમત છે વીસ રૂપિયા તો વીસ રૂપિયાની ચૂકવણી કરવા માટે વી દસ રૂપિયાની બે નોટની જરૂર પડશે તે જ રીતે નીચે આપેલી છે બોટલ જેની છે બત્રીસ રૂપિયા કિંમત તો તેમાં દસ રૂપિયાની ત્રણ નોટ જોઈશે અને એક રૂપિયાના બે સિક્કાની જરૂર પડશે તે જ રીતે નીચે પંચાવન રૂપિયા કિંમતનું જે ચિત્ર આપેલું છે તે જેમાં દસ રૂપિયાની પાંચ નોટ જોઈશે અને એક રૂપિયાના પાંચ સિક્કા જોઈશે તે જ રીતે નીચે ચિત્રમાં દસ રૂપિયાની નોટ અને કેટલાક એક રૂપિયાના સિક્કાઓ આપેલા છે જેની ગણતરી કરી નીચે ખાલી જગ્યામાં તમારે લખવાનું છે મહાવરાનો સમય હું એક સંખ્યા કહીશ તને દશક વત્તા એકમ એકમ મુજબ છૂટા પાડો સારું તમે કહો હું તેના ભાગ કરીશ હવે અહીં બે બાળકો છે એક બાળક પૂછશે સંખ્યા બોલશે અને બીજો બાળક છે તે એકમ અને દશક મુજબ તે સંખ્યાને છૂટી પાડશે પહેલાં સંખ્યા આપે છે ચોસઠ તો બીજો બાળક કઈ રીતે છૂટી પાડે છે કે એકમના સ્થાન પર ચાર કિંમત આવશે અને દશકના સ્થાન પર છ કિંમત આવશે એટલે સાહીઠ વત્તા ચાર તે જ રીતે બીજી કિંમત આપવામાં આવે છે પચીસ તો બીજો બાળક તેનો એવો જવાબ આપે છે કે એકમના સ્થાન પર આવશે પાંચ અંક અને દશકના સ્થાન પર આવશે બે એટલે વીસ વત્તા પાંચ એ જ રીતે આગળ નીચેના સવાલ પૂછે છે સાડત્રીસ ઓગણ અને પંચાણું તે મુજબ તેના જવાબ સામે આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે નીચે જે સંખ્યાઓ આપેલી છે તેમાં એકમ અને દશકના અંકની ખાલી જગ્યા છે તે તમારે પૂર્ણ કરવી કરમાં અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે કર્મા ટપકા પર બંગડી ફેંકે છે દરેક મોટું લાલ ટપકું દસ અંક બરાબર છે અને દરેક નાનું લીલું ટપકું એક અંક બરાબર છે બંગડીની અંદરના ટપકા હવે અહીં જે રમત રમી રહ્યા છે તે રમતમાં લાલ રંગનું ટપકું છે તે દસ અંક દર્શાવે છે અને લીલા રંગનું ટપકું છે તે એક અંક દર્શાવે છે અને બંગડીની અંદર જેટલા ટપકા આવે તેની દસ અને એક અંકની ગણતરી કરીને કેટલા અંક થાય છે તે જોવાનું છે તેથી કરમાને ચુમ્માલીસ અંક મળ્યા તેઓ બે વાર બંગડી ફેંકે છે અહીંયા તેમના અંકો છે હવે પહેલો નંબર પહેલાં કરમાએ દા લીધેલો છે તેને આવે છે ચુમ્માલીસ અંક અને આયુષને આવે છે તેર અંક જેથી તેમાં વિજેતા કોણ બને છે તો વધારે અંક કોના છે કર્માના જેથી વિજેતા બનશે કર્મા બીજો દાવ જેમાં કર્માના અંક છે સોળ અને આયુષના અંક છે બત્રીસ તો જેમાં વિજેતા કોણ બને છે આયુષ જેને બત્રીસ અંક છે કર્મા કરતાં વધારે છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મિત્રો સાથે આ જ રીતે બંગડી લઈ રમત રમવી અને તમારા અંક અને તમારા મિત્રને જેટલા અંક આવે છે તે અંક અહીં કોષ્ટકમાં લખીને કોષ્ટક પૂર્ણ કરવું વાસરીવાળો અને ઉંદર અહીં જે એક વાર્તા સ્વરૂપે સમજૂતી આપેલી છે તે જોઈએ મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ હવે વાસરીવાળો છે તે શું કહે છે હું તે કરીશ શું વાસળી વ વાંસળી વડે હવે વાસ વાસળીવાળું એવું કહે છે કે તે કાર્ય હું કરીશ એટલે સામે દુકાનદાર છે તે શું કહે છે કે તું શેના વડે આ કાર્ય કરીશ વાંસળી વડે કાર્ય કરીશ મારું ઇનામ સાહેબ મેં એસી ઉંદર પકડ્યા હવે તે એસી ઉંદર પકડ્યા છે તેથી તે પોતાનું ઇનામ માગે છે પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા એવો સવાલ કરે છે સહેલું છે મેં આ કાર્ડ વાપર્યા મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ એક મારા ખિસ્સામાં મૂક્યો હવે જેમ જેમ તે ઉંદરની ગણતરી કરે છે તેમ તેમ તે એક અંકનું કાર્ડ ખિસ્સામાં મૂકતા જાય છે એક ઉંદર માટે એક કાર્ડ એવી જ રીતે જેમ ઉંદર આગળ આવે છે તે જ રીતે તે એક એક કાર્ડ તેના ખિસ્સામાં મૂકતા જાય છે અને કેટલા ઉંદર માટે એટલે જેટલા ઉંદર આગળ જાય છે તેટલા અંક તે પોતાના ખિસ્સામાં મૂકે છે મારા ખિસ્સામાં મેં જ્યારે દસ કાર્ડ થયા ત્યારે મેં આ દસ અંકનું કાર્ડ સાથે તેને બદલ્યું હવે જ્યારે એક એક અંકના દસ કાર્ડ ભેગા થાય છે એટલે તેની જગ્યા પર તે દસ અંકનું એક કાર્ડ ત્યાં મૂકી દે છે જ્યારે સાત ઉંદર વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કાર્ડ હતા હવે તે જ રીતે નીચે દર્શાવેલું છે કે કેટલા ઉંદર થાય છે સત્તર ઉંદર થાય છે જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે હવે અહીં જે અંક આપેલા છે તે તમારે આ દસના અંકનું કાર્ડ અને એકના અંકનું કાર્ડ દોરીને તમારે પૂર્ણ કરવાનું છે અહીં આપેલા છે ત્રેવીસ તો જેમાં દસ દસના કેટલા જૂથ બનશે બે એટલે દસ દસના બે કાર્ડ લીધા છે અને એક એક અંકનું ત્રણ કાર્ડ લીધા છે તે જ રીતે નીચે બીજી સંખ્યા આપેલી છે સુડતાલીસ જેમાં દસ દસ અંકના આવશે ચાર કાર્ડ અને એક એક અંકનું અંકના સાત કાર્ડ બનાવવા પડશે તે જ રીતે નીચે બીજી સંખ્યા આપેલી છે પંચાવન જેમાં દસ અંકના પાંચ કાર્ડ અને એક એક અંકના પણ પાંચ કાર્ડ બનાવવા પડશે તો તે જ રીતે તમારે એ કાર્ડ અહીં દોરી અહીં આપેલી સંખ્યા છે તે મુજબ કાર્ડ દોરી તમારે પૂર્ણ કરવું રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા આ એસી સિક્કા નથી હવે શું થયું હશે તેનું તમે અનુમાન કરી શકો છો તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજવો લો આ રહ્યા તમારા ઉંદર મજા માણો આગળ છે સ્વચ્છ શાળાનો દિવસ આજે અમારે શાળાની સફાઈ કરવાની છે અમે ટુકડી બનાવીશું દરેક ટુકડીમાં દસ વિદ્યાર્થીઓ રહેશે અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે સારું આ અમે જઈ અમે જઈએ ઘસો અને સાફ કરો બધા વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે જેનું કોષ્ટક અહીં નીચે આપેલું છે ધોરણ એકમાં ત્રેપન વિદ્યાર્થી છે ધોરણ બેમાં બેતાલીસ વિદ્યાર્થી છે ધોરણ ત્રણમાં પાંત્રીસ વિદ્યાર્થી છે ધોરણ ચારમાં ચોપન વિદ્યાર્થી છે અને ધોરણ પાંચમાં છે છવ્વીસ વિદ્યાર્થીઓ હવે તેના આધારે આપણે અહીં દસ દસના અંકની ટુકડીઓ પાડવાની છે અને બાકી રહેલા કેટલા વિદ્યાર્થીઓ છે તેના તે અહીં આપણે કોષ્ટકમાં લખવાનું છે દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે કેટલા વિદ્યાર્થી બાકી રહેશે અહીં લખો હવે આપણે જે સંખ્યા જોઈ ધોરણ એકમાં કેટલા વિદ્યાર્થી છે ધોરણ બેમાં કેટલા વિદ્યાર્થી છે તે મુજબ અહીં દસ દસની દસ દસના કેટલા જૂથ બનશે તે લખવાનું છે અને તે મુજબ છૂટા કેટલા વિદ્યાર્થીઓ બીજા બાકી રહે છે તે અહીં લખતું જવાનું છે તો ધોરણ એકમાં હતા ત્રેપન વિદ્યાર્થીઓ જેથી તેમાં દસ દસના દસ દસની પાંચ ટુકડીઓ બનશે અને છૂટા વિદ્યાર્થીઓ કેટલા રહેશે ત્રણ ધોરણ બેમાં દસ હતા બેતાલીસ વિદ્યાર્થીઓ જેથી દસ દસના જૂથ ચાર બનશે એટલે ચાર ટુકડીઓ બનશે અને છૂટા વિદ્યાર્થીઓ બે રહેશે ધોરણ ત્રણમાં હતા પાંત્રીસ વિદ્યાર્થીઓ જેમાં દસ દસની ત્રણ ટુકડીઓ બનશે અને બાકી વધશે પાંચ વિદ્યાર્થીઓ ધોરણ ચારમાં હતા ચોપ્પન વિદ્યાર્થીઓ જેમાં દસ દસ વિદ્યાર્થીઓની ટુકડી પાંચ બનશે અને છૂટા વિદ્યાર્થીઓ ચાર રહેશે તે જ રીતે ધોરણ પાંચમાં છવ્વીસ વિદ્યાર્થીઓ છે જેમાં દસ દસ વિદ્યાર્થીઓની બે ટુકડી બનશે અને છૂટા વિદ્યાર્થીઓ છ રહેશે તો આ રીતે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવું બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા હવે બાકી રહેલા વિદ્યાર્થીઓ જે આપણે અહીં લખેલા હતા તે વિદ્યાર્થીઓની ગણતરી કરવી તો બાકી રહેલા વિદ્યાર્થીઓ ધોરણ એકમાં ત્રણ હતા ધોરણ બેમાં બે ધોરણ ત્રણમાં પાંચ ધોરણ ચારમાં ચાર અને ધોરણ પાંચમાં હતા છ વિદ્યાર્થીઓ એટલે કુલ બધા મળીને કુલ વીસ વિદ્યાર્થીઓ બાકી હતા બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની કુલ કેટલી ટુકડીઓ બનાવી શકાય હવે તે વીસ વિદ્યાર્થીઓ બાકી રહેલા હતા તેમાં દસ દસ વિદ્યાર્થીઓની કેટલી ટુકડી બનાવી શકાય તો જવાબમાં આવશે બે ટુકડીઓ બનાવી શકાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પાઠનું તમારે વાંચન કરવું અને આ રીતે એકમ અને દશકના અંકની ગણતરી આપણે બીજા વિડીયોમાં જોઈશું